सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। वचनामृत छे गरडा प्रथम प्रकरणનું 28મું, જેનું હેડિંગ આપણા સંતોએ આપેલું છે અર્ધ બળ્યા કાષ્ટનું અને વધવા ઘટવાનું। સ્વામિનારાયણ હરે નાનું છે એટલે આપણે આખું વાંચી લઈએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી। તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે, તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અનસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાને સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે એમ જાણીએ એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે છે। સર્વ હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે અને આઠે પોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે। તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા। ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 28મું થયું। બહુ નાનું વચનામૃત છે, બે જ પેરેગ્રાફની અંદર વચનામૃત પૂરું થઈ જાય છે, પણ આ વચનામૃતને જો આપણે સમજેલા ન હોય તો આપણો વધવાનો અને ઘટવાનો ગ્રાફ આપણે કાઢી ન શકીએ, ક્યારેક આપણાથી ભૂલ પણ થઈ જાય, વધવાની જગ્યાએ ઘટી જઈએ। શ્રીજી મહારાજ ક્યારે વાત કરે છે, પોતાની મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ છે। આ વચનામૃત, દરેક વચનામૃતો ઉદ્ભવ્યા છે ને ત્યારે એની પૂર્વની કોઈક ને કોઈક ભૂમિકાઓ છે। જેમ કે પહેલું વચનામૃત છે તો ત્યારે મુક્તાનંદ સ્વામી રાત્રે બિહાગ રાગના કીર્તન ગાતા હતા સંત નિવાસમાં અને ભગવાન સાધુની જાયગામાં ગયા અને ત્યાં જઈને મહારાજે કઠણમાં કઠણ સાધન એનો પ્રશ્ન પૂછ્યો છે। ક્યાંક એવું છે કોઈ વેદાંતી આવ્યા છે એની સાથે ચર્ચાઓ થઈને પછી વચનામૃતની ઉત્પત્તિ થઈ, ક્યાંક એવું છે કોઈકની અણસમજણ મહારાજને દેખાણી મહારાજે અણસમજણ ઉપર વાતો કરી, એમ આ વચનામૃતમાં એમ છે કે સંતોની પંક્તિ થઈ હતી
પંક્તિ સમયે શું કરવાનું હોય? પંક્તિ સમયે શું કરવાનું હોય? ડીશ લઈને બેસવાનું હોય. અને બીજા જે હોય એને પંક્તિમાં ડીશમાં કંઈક પીરસવાનું હોય, અને પીરસાયા પછી શું કરવાનું હોય? માનસી બાકી હોય તો કરવાની હોય, અને માનસી થઈ ગયા પછી ભગવાનનો પ્રસાદ જમવાનો હોય. હવે હાલો, એક તો અહીં આગળ સ્વામીએ આઠ હવા આઠ કરી દીધા હોય, હથોડા મારીને માંડ માંડ જમવા બેઠા. હા, શ્રીખંડપુરી સુખ થયું કે આવે સુખ થયું. સ્વામીએ તો ક્યારના ગરમા ગરમ હથોડા માર્યા હતા, પણ સુખ તો અહીં શ્રીખંડપુરીએ થયું. હવે ન્યા તમે આમ થોડી વાર શરમે ધર્મે માનસી કરવા બેઠા અને તમે આંખો ખોલો ત્યાં સ્વામી આવીને ખુરશી નાખીને બેસી ગયા, ભાઈ થોડું બાકી રહી ગયું તું હજુ. કેવી તમને કેવું થાય? અરે સ્વામી હું બાકી રહી ગયું છે, હવે રાખ્યું છે શું બાકી, તો હવે શ્રીખંડપુરી આને કડવા કરી દેવાના છે. એક તો ન્યા થોડા ખાઈને આનો સુખ લેવા આવ્યા, તમે અહીં ખુરશી નાખીને બેઠા પાછા, અને કથાન ટાઈમે જમવાનું ના હોય. પણ શ્રીજી મહારાજ કંઈક જુદા છે. સંતોની પંક્તિ થઈ છે. નિર્મળાનંદ સ્વામી આદિક સંતો, બે સંતો લક્ષ્મીવાડીએ સેવા કરવા ગયેલા હતા, એ લોકોને પંક્તિની અંદર હજુ બેઠા નહોતા. મહારાજે બધાને પીરસી દીધું, પણ એ બેને પીરસવાનું મહારાજને રહી ગયેલું છે. સંતોને પીરસીને મહારાજ તો હાથ ધોઈને બેસી ગયા, અને આ બે સંતો આવ્યા, મહારાજ અમે બાકી છે. મહારાજ કે અમે પીરસી દીધું, અમે હાથ ધોઈ નાખ્યા, તમે આવે આ 500 પરમંશો છે એની પંક્તિમાં ફરો, અને એ લોકો તમને જે પ્રસાદ આપે લઈ લો, અથવા તમારે જોઈતું હોય લઈ લો. એટલે એક સંત ફર્યા તો એને બધાય સંતોને કીધું કે તમારે જે દેવું હોય દો. એટલે સંતો છે ઉદાર હોય, જે ના ભાવતું એ ના દઈ દે. આપણે હોઈએ તો એવું કહે કે આને ઉઠાવો, આ ગાજરનું અથાનું નથી ફાવતું, લઈ જાઓ, આ ગળ્યું ગળ્યું બહુ થઈ ગયું છે, ઉઠાવો. તીખું ભાવતું હોય, તીખું ના ભાવતું હોય, તીખું આપી દે, એવા નહોતા. સંતોએ જે સારામાં સારું હતું ને પોતાના પત્તરમાં એ દીધું ઓલા સ્વામીને. હવે 500 પરમહંસોની પંક્તિની અંદર એક આટલો પત્તરનો વાટકો લઈને ફરે, 500 જણ આટલું આટલું મૂકે ને તો આખું પત્તર એ લોકોને જેટલું પીરસ્યું હોય ને મહારાજે, એના કરતાં વધારે થઈ જાય, પાછું સારું સારું થાય. અને એક ઉઠ્યા ને એ થોડું જાતે લેવા માંડ્યા. તે જાતે લીધું તો જાતે તો શરમમાં જ લેવું પડે, આપણે નરસું જ લેવું પડે ને, કે હારું થોડું કોકની ડીશમાંથી ઉઠાવાય. એટલે એવું બધું આમ કચુંબર ને આ તેને બધું ભેગું કરીને નીકળ્યા. પછી મહારાજે બેન બોલાવ્યા, મહારાજે કહ્યું આમને જો બધાયના પત્તરમાંથી મિષ્ટાન સારું સારું આવ્યું તો આનું પત્તર આખું સારાથી ભરાઈ ગયું, આનું પત્તર નરસાથી ભરાઈ ગયું. પછી મહારાજે કહ્યું સંતો આવે સાંભળો. આ વાત મહારાજે સંતોને સાધુને જમવાની પંક્તિ થઈ હતી, આ વાત કોને કરી છે મહારાજે? બોલો, સંતોની પંક્તિ થઈ છે ત્યાં કોને કરી મહારાજે આ વાત? સંતોને. તો તમારે તો સાંભળવાની જ નથી, તો તમે કોક સ્વામી ઉપર જઈને તમે વાંચી લેજો આવે જાતે, અને સમજી લેજો થોડું. સંતોને વાત કરી છે, પણ હરિભક્તો પણ દૂર બેઠેલા હતા. આના ઉપરથી આપણને ખ્યાલ આવે શ્રીજી મહારાજ પોતાના સાધુ અને હરિભગતને કેટલા સજાગ રાખવા મથે છે. એને એવું નથી જમી લો પછી વાત કરશું, વાત કરવાનો સંકલ્પ થયો, સંતો સાંભળો ભક્તો સાંભળો, તો એ પાછા એવા નહોતા મહારાજ જમી લેવા દો ને પછી વાત કરજો ને, એમ નહીં, બેસી જાઓ ભાઈ હાલો તરત. અહીંયા આપણા કેટલાય ભક્તો હજુ હમણાં જ ડીશ લઈને બેઠા હતા, કેટલાક ભક્તો એટલા પ્રેમથી ધીરે ધીરે જમતા હતા. કાલે એકાદશી છે, નકોડી કરવાની છે, પેટને સંપૂર્ણ ન્યાય આપવાનો છે આજે. તોય પણ એમને આમ એવો ખબર પડી કે ભાઈ સ્વામી દાદર ઉતર્યા છે, અને સ્વામી આજે જ અથોડા બહુ માર્યા છે, તો આજે તો સુધારો કમ્પ્લીટ કરી જ દેવો પડે. તો અડધા ડીશ છોડીને આવતા રહ્યા, અડધાને કદાચ હજુ જોતો હશે શ્રીખંડપુરી, તોય નથી લીધો. પણ પછી હજુ વધ્યું છે એટલે પાછળથી જમી લેજો, ભૂખ્યા ના રહેતા. કાલે એકાદશીને પૂર્ણ ન્યાય મળવો જોઈએ, દસમ છે, જમાડી લેવાના. હવે મહારાજે શું વાત કરી જો તમે, સંતોની પંક્તિ થઈ ત્યાં. હે સંતો, હે ભક્તો સાંભળો, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય,
વાત સંતોની પંક્તિમાં કરી, શબ્દ કયો ઉપાડ્યો છે? જે સત્સંગી, કારણ કે સાધુ સત્સંગી છે. અને હરિભગત મહારાજને ખબર હતી કે પાછળવાળા વિચારશે કે આ તો સંતો માટેનું છે, અમાર માટે છે જ નહીં. એટલે મહારાજે સંતોની પંક્તિમાં સત્સંગી શબ્દ વાપર્યો. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, તે પાછો પડ્યો કોને કહેવાય? પાછો પડ્યો એને કહેવાય કે જેવું એને પ્રથમ સત્સંગમાં આવ્યો ત્યારે એને જેવો ધર્મ પાળવાની ઈચ્છા હોય, જેવી ભક્તિ કરવાની ઈચ્છા હોય, જેવું જ્ઞાનની ઈચ્છા હોય, જેવા વૈરાગ્યની ઈચ્છા હોય, જેવી એને ભગવાનના સંતો ભક્તોની સેવા કરવાની ઈચ્છા હોય, એમાંથી એનો ભાવ ઘટ્યો, એને શું કહેવાય? પાછો પડ્યો. પાછો પડ્યો એટલે કંઈ સત્સંગ છોડીને જતો રહે એવું નહીં, એવું નહીં. આ ભગવું કપડું મેં પહેર્યું ત્યારે પહેલે દિવસે મને કેવી ઈચ્છા હોય કે મારે કેવા સાધુ થવું છે, આવા સાધુ થવું છે, આવા મહારાજને રાજી કરવા છે, આવી સાધુતા કેળવવી છે, આવા વર્તમાન પાડવા છે, આવી રીતે ગુરુજીને રાજી કરવા છે, આવી રીતે દાસના દાસ થઈને રહેવું છે, એ બધું હોય. સમયાંતરે એ બધું પરિવર્તન થઈ જાય. હું તો સાધુનો સાધુ જ છું, વચનામૃત પણ વાંચું જ છું, એની કથા પણ કરું છું, છતાં પણ પાછો પડી ગયો, ફેર પડી ગયો. જે આપણો ઈશક હતો, જે જ્યારે આપણે આ ચુંદડી પહેરી ત્યારે જે આપણને સંકલ્પ હતો, એ સંકલ્પનું કાર્ય ન થયું, એ સિવાયનું બધું જ થયું, તો પાછા પડી ગયા. ભલે કદાચ આપણને બહુ પ્રલોભનો મળ્યા, બહુ વખાણ મળ્યા, બહુ સ્તુતિ મળી, બહુ આપણને આપણું બહુ મોટું આપણને બહુ બિરુદો મળી ગયા, પણ આપણા કામમાં એ કેય ના આવ્યું, આપણે તો પાછા જ પડ્યા. કારણ કે આપણે જ્યારે આવ્યા ત્યારે આપણો જે હૃદયનો ભાવ હતો એ ફરી ગયો. હૃદયનો ભાવ જે ફરે છે એને પાછો પડ્યો કહેવાય. પાછો પડ્યો કોને કહેવાય? હૃદયનો ભાવ ફર્યો. ધર્મ મારે પાડવો જ છે, ક્યારેય મારે આવું નથી ખાવું, નથી જોવું, નથી સાંભળવું. આપણો નિશ્ચય હોય કે મારે કોઈ દી આવું સાંભળવું જ નથી, નથી જ જોવું. હવે આપણે 5 વર્ષ ના જોતા હોય અને 6ઠા વર્ષે જોતા થઈ ગયા, આપણે નવરાત્રિમાં 5 વર્ષ ના ગયા ગરબા ગાવા, પાછા કૂદવા જતા રહ્યા, તો એ શું થયું? સત્સંગમાં પાછો પડ્યો. એ પાછો કોણ પડે છે એ મહારાજ કહે છે. પાછો કોણ પડે છે? તો જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને અસદ વાસનાની વૃદ્ધિ થાય. કઈ વાસના? અસદ વાસના. અસદ વાસના કોને કહેવાય? તો મહારાજ કહે છે તમારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એને અસદ વાસના નથી કહેતા. મહારાજ મુમુક્ષુમાં પડેલા કામ ક્રોધાદિકને અસદ વાસના નથી કહેતા. અસદ વાસના કઈ છે? પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું. આ સૌથી પહેલી અસદ વાસના. બીજાનો અવગુણ, પોતાનો ગુણ, એનું નામ જ અસદ વાસના. બીજા અણસમજુ, હું સમજુ, એનું નામ જ અસદ વાસના. કોઈ દિવસ આપણી પાસે ધર્મ હોય, સેવા હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, નિષ્ઠા હોય, સમર્પણ હોય, પણ દરેક મુમુક્ષુએ પોતાનું આ લેવલ તપાસવું જોઈએ કે મને ક્યાંક એવું તો નથી થતું ને કે હું બીજાથી કંઈક વિશેષ સમજું છું, હું બીજાથી કંઈક વિશેષ ધર્મ પાડું છું. એ બધી અસદ વાસના છે, એ પાછા પાડે. એના કારણે થાય શું? અને એ અસદવાસના પ્રગટ શામાંથી થાય છે? માનરૂપી દોષમાંથી, અહમરૂપી દોષમાંથી, એમાંથી પ્રગટ થાય છે. કે એ અહમ અને માનમાંથી પ્રગટ થાય છે અસદવાસના, કે બીજા ન્યૂન છે ને હું અધિક છું. આપણી પાસે કેટલા આંતરિક દોષો છે મહારાજ કે એની યારે મારે કંઈ મતલબ નથી, એ તમને પાછા નહીં પાડે મહારાજ કે, પણ તમને ચોક્કસ સદગુણો પણ પાછા પાડશે કે હું બીજા કરતાં શ્રેષ્ઠ છું. એટલે મોટા સંતોએ કેવી સરસ રીત સમજાવી કે તમે વહેલા ઉઠ્યા હો અને બીજા હૂતા હોય ને તો એવો વિચાર કરવો એ કરીને આવ્યા છે અને મારે બાકી છે. આવું વિચારવું, બોલો, આવો વિચાર મોટા સંતોએ આપ્યો તો કમસે કમ આપણે બુદ્ધિવાળા શું વિચારીએ? એવું તો કંઈ હોતું હશે કરીને આવ્યા હોય કે એવું થોડું કે આવી રીતે ઊંઘ્યા કરે 10-10 કલાક કરીને આવ્યા. લો, તમે માનસી પૂજા કરો છો અને બાજુવાળા ડીશ આવી એટલે આમ 1 મિનિટ હરખી આંખ બંધ કરી ના કરી ને તો તરત શિખંડ પૂરી. હવે તમે માનસી પૂજા 10 મિનિટ કરો છો પણ એને 1 જ મિનિટ કરી, તમે જોયું
એટલે આપણને સંકલ્પ શું થાય, આ મારા જેવી માનસી કરતા પણ એવું વિચારવાનું કે કરીને આવ્યા છે, એમને ગયા જન્મમાં બધી માનસી એ કારે કરી દીધી છે, બધી જ એ કારે, કે ફરીનો જન્મ જે લઉં એમાં જે 60-70 વર્ષની બધી માનસી મહારાજ આ ભેગી તમને અર્પણ કરું છું, એટલે ફરીના જન્મમાં મારે માનસી એક જ મેટ કરવાની થાય ખાલી, કારણ કે તૈયાર બેલેન્સ પડ્યું જ હોય, મહારાજ ઓલે દિવસ ઓલા જન્મે કરી હતી એ ગણી લો ને, આજે એવા એડવાન્સ બેલેન્સવાળા હોય, એ તો કૃપાળુ ને દયાળુ છે કે મને હું એમની સ્થિતિએ પહોંચી જઉં ત્યાં સુધી મારી વાટ જોઈને ઊભા છે, સમજાયું? કોઈ દિવસ આપણે માનો કે ક્યાંક ટ્રેકિંગ કરતા હોય, કોઈ પહાડ ચડતા હોઈએ, તો કોઈક આપણે દૂરથી જોઈએ કે ઓલા બેઠા છે, દૂર બેઠા છે, ચાલતા નથી, જો આપણે તો હાલીએ છીએ પણ આ તો બેઠા છે, પણ આપણે શું વિચારીએ, આપણી વાટ જોઈને બેઠા છે, એ આપણી વાટ જોઈને બેઠા છે કે હારે હજુ ઉપર જશું, એમ છે ને, એ આપણી વાટ જોઈને હૂતા છે કે આ થોડું ભજન કરી લે, ધર્મ પાળી લે, સાધુની સેવા કરી લે ને પછી હું, એમ વિચારવાનું એના પ્રત્યે, તો અસદ વાસનાની વૃદ્ધિ થશે નહીં, નહીં તો અસદ વાસનાની વૃદ્ધિ થાય. હું સમજું છું પોતાને સર્વથી અધિક જાણે, રાત્રે દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે જ નહીં. તમે જોજો, જ્યારે જ્યારે મૂંઝવણ થાય અને જ્યારે જ્યારે ધૂંધવામન થાય ને, ધૂંધ અહીં મારા જે અર્ધ બળેલા કાષ્ટની ધૂંધવાયા કરે, લાકડું ના ઠરે ના બળે, ના હૂકવું હોય, ના એટલું લીલું હોય કે ઠરી જાય, અને ના એટલું હૂકવું હોય કે બળી જાય, એટલે પ્રોબ્લેમ થાય. એટલે પડ્યો રે સત્સંગમાં, સત્સંગમાં જઈએ પણ ધુમાડો કર્યા કરે, અને એનો ધુમાડો એને લાગે, અને એનો ધુમાડો એની આજુબાજુ રહેતા હોય એને લાગે, કારણ કે ધૂંધવાયા જ કરે, શાંતિથી બેહે જ નહીં, એને ઉદ્વેગ ઉદ્વેગ ને ઉદ્વેગ જ રહે. અને જેને એમ થાય હું તો સર્વથી ન્યૂન છું, આ તો બધા મારાથી મોટા છે, એના હૃદયની અંદર આઠેપોર આનંદ વર્તે. આજે ઓલા ભગતનો પત્ર મેં વાંચ્યો હતો ને, આઠેપોર આનંદ, બોલો, મૃત્યુનો ભય નથી. મને તો એનો શબ્દ વાંચીને આમ હૃદયમાં એટલો ખટકી ગયો કે કેટલું ગજબનું કહેવાય. પાકા ઘડે કાંઠા ના ચડે એ કહેવત ખોટી પડી ગઈ, પાકા ઘડે કાંઠા ના ચડે, આ તમને હજુ કાંઠા ચડાવવા હોય ને તો હજુ ચડશે, પણ તમે 50 ઉપરના થઈ જાઓ ને પછી અમને બહુ વિચાર ના થાય કે આને હવે ચડશે એમ, હજુ તમારે આમ કાંઈ ફેરફાર કરવો હોય વિચારોનો તો થઈ શકે, એટલે 50 ઉપરના એવું ના વિચારતા કે સંતોષું અમને આમ જ એવું એમ આ સભામાં બેઠેલા. આ તો કહું છું કે 50 ઉપરના પાસે પછી બહુ કોઈ આશા ના રખાય કે ભાઈ આમાં કાંઈ સુધારો થાય, પણ 50ની નીચે હોય તો કાંઈક મહેનત થઈ શકે કે ભાઈ ચેન્જ થઈ શકે આમાં. 50 ઉપર તો ગળી ગયો કે મોહન થાળ હવે ઢળી ગયો. પણ આ હરિભગતને મને પોતાને, હું પોતે જેમ નિષ્કુળન છે કીધું ને, આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે, એ મારી માટે પણ અચરજકારી વાત છે કે 62 વર્ષની ઉંમરે સત્સંગ થાય સ્વામિનારાયણ ભગવાનનો, 3 વર્ષથી કથા વાર્તા થાય, મૃત્યુનો ભય ટળી જાય. અને આ કાંઈ પોપટની જેમ બોલવાની વાત નથી, આ તો સામે જ મૃત્યુ છે. આપણે હજુ કદાચ બોલીએ કે મને મૃત્યુ, કારણ કે આપણને ખબર છે કે હજુ તો પથરા તોડ નાખું એવો છું, શેર ઘીનો શીરો પચાવી જોયો છું, કાંઈ નથી, એટલે બરાબર છે. પણ એવો આપતકાળ હોય એનો આપતકાળ કહેવાય, એવા સમયે આવું બળ, સત્સંગનું બળ, એ મહારાજની એની પાછળ કારણ છે ને, એને અહોભાવ છે. મેં એનો આમ બરાબર દોરો પકડ્યો તો મને એક જ વસ્તુ પકડી કે એમાં અહોભાવ છે, બસ આ ભગવાન, આ સાધુ, આ હરિભક્તો, આ સત્સંગ, અહોભાવ, અહોભાવ. અને એ અહોભાવની જેટલી તાકાત છે એટલી કસાન નથી, એ મારો નિજ અનુભવ છે, મારો નિજ અનુભવ છે કે તમે એકાંતમાં બેસીને જે અહોભાવનો વિચાર કરો ને કે આ મહારાજ, આ ગુરુજી, આ સાધુ, આ હરિભક્ત, જો ભાઈ આ તો છે ને, સત્સંગ તો બજાર છે, સત્સંગ એક મોટી બજાર છે, આની અંદર બાજરાનો રોટલોય મળે છે, પેંડાય મળે છે, ઝેરેય મળે છે, અમૃતય મળે છે, ગટરેય મળે છે, બગીચોય મળે છે, ગાર્બેજે મળે છે. આ સત્સંગ તો આખો મોટું બજાર છે, તમારે શું ખરીદવું છે, તમારે કયો માલ જોઈએ છે, જે માલ જોવે એ લઈ લો. 2 જણ કેરીના ટોપલા લાવ્યા ઘેર, સરસ મજાની કેસર કેરી, હા, ઇન્ડિયાથી લઈ આવ્યા હતા અમેરિકા, 2 ટોપલા ઘેર મૂક્યા 2 જણે. એક જણો રોજ એવું વિચારે કે મારે એવી કેરી ખાવી છે જે સારામાં સારી હોય આ ટોપલામાં, એવી ખાવી છે, રોજ એ સારામાં સારી જોવે, આમ પડી હોય 50 કેરી એમાંથી હારામાં હારી લઈને ખાય. અને એક જણ એવું વિચારે
પહેલાં છે નરસી નરસી ખાઈ જાઓ, જે ડાઘાવાળી હોય થોડી આ હોય, એટલે બીજી પછી આપણને પાછળથી કેવી મળે, સારી મળે. હવે થયું શું કે ઓલો રોજ નરસી ગોતીને ખાય, ઓલો રોજ હારી ગોતીને ખાય, હવે બે પાસે છેલ્લે બે કેરી રહી ત્યારે હજુ ઓલો કઈ ગોતવાનો, નરસી, અને પેલો બીજો છે એ સારી ગોતવાનો. એને કોઈ કે ભાઈ કેસર કેરી જમ્યો? હા મને બહુ મજા આવી, રોજ સારામાં સારી ખાધી, રોજ સારામાં સારી ગોતી ગોતીને ખાધી. ઓલાને પૂછો તો ખબર નહીં હારું, હું તો પહેલેથી ડાઘવાળી જોતો છે, તો ડાઘવાળી થાય ને, કેરી તો એકની એક જ છે. ઓલાના ટોપલામાં એ ડાઘવાળી હશે, આના ટોપલામાં એ ડાઘવાળી હશે, પણ આને સારી કેરી ખાવાનો આગ્રહ રાખ્યો તો એની વૃત્તિ અંતિમ સમય સુધી સારું મળ્યું એવો અનુભવ થયો. ઓલાએ નરસાનો અનુભવ કર્યો, તેને નરસો અનુભવ થયો. માટે સત્સંગ છે ને એ વિચાર પ્રધાન છે, વિચાર પ્રધાન સત્સંગનો સુખ છે ને એ વિચાર પ્રધાન છે. આપણા વિચારો જેટલા નિર્મળ એટલું સુખ વધારે, આપણા વિચારો જેટલા જક્કડ અને પક્કડવાળા અને બુદ્ધિવાળા એટલું નુકસાન વધારે. સત્સંગમાં બધું જ હોય. માની લો કે રામાનંદ સ્વામી વખતે જ્યારે નીલકંઠવર્ણી લોજમાં આવ્યા ને, ત્યારે નીલકંઠવર્ણીનું શરીર એવું હતું કે શાસ્ત્રોમાં એમ લખ્યું કે મહારાજ જળ ધરાવતા પાણી પીતા ને તો પાણી દેખાય. મહારાજ પોતે વચનાવતમાં કહે છે, અમે એવું તપ ઉગ્ર કર્યું હતું કે કોઈ ટાંકણી વાગે ને શરીરમાં તો પાણી નિસરે, પણ લોહીનો બૂંદ તો નિસરે જ નહીં. તમે વિચારો કેવું તપ હશે, લોહી જ ના નીકળે. હવે એવા નીલકંઠવર્ણીને આટલી મોટી ધર્મધુરા સોંપવાની, એવું શરીર હોય તો આટલી ધર્મધુરા કેમ સંભાળી શકે, શરીર પડી જાય. મહારાજ કે કોઈ રીતે દેહ રહે જ નહીં એવું કરી મૂક્યું. રામાનંદ સ્વામી પાસે આવ્યા ને, રામાનંદ સ્વામી હૌથી કોઈ દિવસ રામાનંદ સ્વામી કોઈને ભેટ્યા નહોતા ઊભા થઈને, કોઈ દિવસ કોઈને નહીં, પણ નીલકંઠવર્ણીને જોયા ઊભા થઈ ગયા, ભેટ્યા બાથમાં ગાલી નામ, ભેટીને એના ખભા ઉપર માથું મૂકીને આમ થોડી વાર સુધી તો સ્વામી ત્યાં માથું મૂકી રાખ્યું, એટલું નહીં આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. રઘુનાથ દાસે દૂરથી આ જોયું, મુક્તાનંદ સ્વામીએ જોયું ને, સ્વામી કે ઓહો હો આ કેવા વર્ણી, કેવા દિવ્ય, કેવું દિવ્ય મિલન છે એક ગુરુનું ને એક એક આદર્શ શિષ્યનું. કેવા દિવ્ય પુરુષ હશે કે ગુરુદેવ પોતાની ગાદી પરથી ઊભા થઈને એને જઈને ભેટ્યા. અને રઘુનાથ દાસે રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. રામાનંદ સ્વામી બધું વ્યવહારનું રઘુનાથ દાસને પૂછીને કરતા, વ્યવહારની વાત એને જણાવતા. તપસ્વીએ તો ચાંદ્રાયણ વ્રત કરતો હતો, હરિચરિતાનું સાગરમાં લખ્યું એને ત્યાગ કર્યો હતો ને, એ વૈરાગ્યના વેગથી ત્યાગ કરેલો હતો. રામાનંદ સ્વામીનો પોતાનો શિષ્ય ભાઈ રામદાસજી સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ બધા સાધુઓને આનંદ થયો કે ઓહો ગુરુદેવે આની પર આટલું બધું હેત બતાવ્યું, આ 18 વર્ષના છોકરા ઉપર, આ વર્ણી ઉપર, વર્ણી બહુ મહાન હશે. એ લોકોને કેવો ભાવ થયો જો. અને રઘુનાથ દાસ, માડું આ છોકરામાં સ્વામી બંધાઈ ગયા છે કે, એને પહેલો જ સંકલ્પ આ થયો કે આ છોકરામાં સ્વામી બંધાઈ ગયા છે. તમે વિચારો આટલો પહેલો સંકલ્પ થયો. કઈ વાસના વૃદ્ધિ પામી? અસદ વાસના. મૂર્ખામી કરી. એને એટલી ખબર ના પડી કે જે સદગુરુએ મને સંસાર છોડાવી દીધો છે, મારા જેવા બીજા હજારોને સંસાર છોડાયેલા હું આંખોએ જોઉં છું, એ સદગુરુને વરી આ છોકરામાં હેત થતું હશે. જે રામાનંદ સ્વામી આટલા મોટા પર્વતભાઈ જેવાને ભેટવા નથી ઊભા થયા, એ 18 વર્ષના છોકરાને ભેટવા ઊભા થાય છે, તો આવડા મોટા સદગુરુ કંઈ વિચાર્યા વિના તો નહીં કરતો, એને કંઈ ખબર તો હશે. આવો કોઈ વિચાર ના આવ્યો. બાકી રઘુનાથ દાસ રામાનંદ સ્વામીની નિષ્ઠાનું વર્ણન કરે છે હરિચરિતાનું સાગરમાં. હમણાં તરંગ હું વાંચતો હતો, ગયા વર્ષે જ કથા હતી, ગુરુજી ઉપર હતા અને હું અહીં વાંચતો હતો કથા. કેટલું બધું કહે છે, રામાનંદ સ્વામી મને દર્શન આપે ને આમ કરે ને આ કરે ને સ્વામીનું આટલું બધું, એટલો બધો સ્વામીનો મહિમા કહે છે. પણ જ્યારે નીલકંઠવર્ણી રામાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીને ભેટ્યા ત્યારે એટલું બધું એને બળતરા થઈ કે ના પૂછો વાત. પછી એટલેથી ના થયું, પછી પાછું સ્વામીએ શું કર્યું, મહારાજને આવડના પાન બાંધતા શરીરે, અને પછી જમવાનું મૂકે તો નીલકંઠવર્ણી છે ને જમે નહીં, ખાલી આમ જોયે, જોઈને પછી આમ પગે લાગી લે, જમે નહીં. આવડના પાટા એટલે બાંધ્યા કે શરીર સારું થાય, અને જમવાનું જમે તો શરીર થોડું પુષ્ટ થાય, તો પછી એ કંઈક સત્સંગના કાર્યમાં જોડાઈ શકે.
પણ વરની જમે નહીં. તે રામાનંદ સ્વામી પોતે જાય, વરની રાજ જમો ને. તો ગુરુદેવ બસ તમારા દર્શન થયા ને, મારે તો તમારા દર્શન માટે હું તો તીર્થો ફરતો હતો. તમારા દર્શન થઈ ગયા, મુક્તાનંદ સ્વામીના દર્શન થઈ ગયા, મારી તમામ યાત્રાઓને મારા જીવનની હવે પૂર્ણાહુતિ થઈ ગઈ. મારે બીજી કંઈ જરૂર જ નથી, મારે આ દેહ રાખવાની જરૂર નથી. આ દેહ તો તમારા દર્શન માટે રાખ્યો હતો. ત્યારે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણી આ બધું પેલો રઘુનાથ દાસ સાંભળે, હા દૂર બેઠા, મુક્તાનંદ સ્વામીને બધાના આંખમાંથી આંસુડા પડે કે ઓહો હો, ગુરુદેવનો કેવો રાજીપો વર્ણી ઉપર, ને વર્ણીને ગુરુદેવનો સંબંધ કેવો, એ લોકોને આવું થાય. પછી છે ને રામાનંદ સ્વામીએ વર્ણીને કાનમાં કીધું, વાલમ થોડું જમો ને, સત્સંગની બહુ મોટી જવાબદારી તમારા માથે સંભાળવાની છે. આ સત્સંગ બહુ મોટો તમારે સાચવવાનો છે, વાલમ જમો ને. એ કાનમાં કીધું કે મહારાજ આમ જમવા માંડે. તો પેલો રઘુનાથ દાસ ત્યાં બેઠા હોય વિચારે, ખબર છે કે સ્વામી એને એવું કીધું કે ગાદી તમને આપવાનો છું, ગાદી તમને આપવાનો છું. એટલે આ આ આવેલો 18 વર્ષનો વર્ણી જમવા માંડ્યો છે, એટલે ગાદીનો વારસદાર તો હું છું, બધું મારી અંદર વધારે છે, અને આ વર્ણી ગાદી લેવાનો છે. કઈ વાસના? અસદ વાસના. મુક્તાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એવું વિચારતા હતા કે આ વર્ણી કેટલા મહાન હશે તો ગુરુદેવ જાણે છે, હું નથી જાણતો. બેમાં ફેર કેટલો છે. હવે રામાનંદ સ્વામીના બજારનો શું દોષ? રામાનંદ સ્વામી જે કલ્યાણનું માર્કેટ ખોલ્યું છે એમાં દોષ રામાનંદ સ્વામીનો કશો નથી. મુક્તાનંદ સ્વામી પણ હતા, રઘુનાથ દાસ પણ હતો. રઘુનાથ દાસના બજારમાં જે ગરી ગયા એના કલ્યાણ અટવાઈ ગયા, બગડી ગયા, હજારોના બગડી ગયા, એ જમાનામાં બગડી ગયા. રામદાસ સ્વામીને પત્ર લખવો પડ્યો છે, એને અસદવાસના ત્યારથી વૃદ્ધિ પામી ગઈ. એ અસદવાસના વૃદ્ધિ પામતા પામતા ત્યાં સુધી પામી કે રામાનંદ સ્વામી જ્યારે ગાદી નીલકંઠ વર્ણીને સોંપીને ગયા ત્યારે રઘુનાથ દાસને એમ થયું કે આ રામાનંદ સ્વામીની બુદ્ધિ પણ ફરી ગઈ છે, એની બુદ્ધિ ફરી ગઈ છે. અસદવાસના, અસદવાસના ભગવાનના મોટા પુરુષમાં પણ અસદભાવ કરાવે, ભગવાનના સંતમાં પણ અસદભાવ કરાવે, ભગવાનના ભક્તમાં પણ અસદભાવ કરાવે. પોતાને જ્યારે આપણે બીજાથી અધિક સમજો છો, આવું જ્યારે સમજણ આપણી પેદા થાય ત્યારે માની લેવું કે મને કઈ વાસના વૃદ્ધિ પામી છે, અસદવાસના. અને હું આવે સત્સંગમાંથી ચોક્કસ પાછો પડવાનો. મહારાજ કે નિંદ્રા પણ એને આવે નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે એને એમ જાણીએ સત્સંગમાંથી પડવાનો થયો છે. એક બહુ સરસ ચરિત્ર છે. મહારાજ વરતાલમાં પોઢ્યા હતા, નૃસિંહાનંદ સ્વામીને પરમ જ્ઞાનાનંદ સ્વામી દર્શને આવ્યા, તે મહારાજના દર્શન કર્યા અને 16 ચિહ્નોના દર્શન કર્યા ચરણારવિંદમાં. પછી મહારાજે મુખ પરથી વસ્ત્ર ઉતારીને પૂછ્યું, શું જુઓ છો? બે સાધુને પૂછ્યું. ત્યારે બંને કે 16 ચિહ્નના દર્શન કરીએ છીએ. મહારાજ કે એ ચિહ્ન સહિત ચરણારવિંદનું ધ્યાન કરે ને તો સમાધિ થઈ જાય. તે પરમ જ્ઞાનાનંદ સ્વામીએ ધ્યાન કર્યું તેને સમાધિ થઈ, સમાધિમાં બધી સિદ્ધિઓ પ્રગટ થઈ. એ સિદ્ધિઓ પ્રગટ થઈ એટલે સિદ્ધિઓ એવી પ્રાપ્ત થઈ કે જીવ ઈશ્વર ને પ્રાણી માત્રના સંકલ્પની ખબર પડવા લાગી. પરમ જ્ઞાનાનંદ સ્વામી કોઈનો સંકલ્પ જાણી જાય કે આ બેઠો બેઠો હું સંકલ્પ કરે છે. સારી વાત કે ખરાબ વાત? આપણને ખબર પડી જાય કે સામેવાળો શું સંકલ્પ કરે છે, ખબર પડી જાય તો આપણે આમ એના કહેવાય કે આમ બરાબર આપણા હાથમાં કેટલી મોટી પ્રાપ્તિ આવી ગઈ. કોઈને તમે કહો શું સંકલ્પ કરે છે ભાઈ, શિખંડપુરી ના કરે છે, અહીં બેઠો ને શિખંડપુરી ના, ઓહો ભગત તો બહુ મોટા છે, સ્વામી તો બહુ મોટા છે, મારા સંકલ્પને જાણી ગયા. તો સંકલ્પ, કોઈનો સંકલ્પ પકડવાની આપણને ખબર પડે એ સારી વાત કે ખરાબ વાત? ખરાબ વાત. તો તમારે એવું કઈ થતું નહીં, બરાબર છે. ગોપાળાન સ્વામીને વાત કરી, સ્વામી મને તો બધાના સંકલ્પ દેખાવા લાગ્યા. ત્યારે ગોપાળાન સ્વામી કે આ તો તમે તમારું ભૂંડું થવાનું થયું, તમને બધાના અંતરની ખબર પડવા લાગી એ તો તમારું. તમે વિચારો, ખબર વાસ્તવિક સાચી પડે કોઈના હૃદયની તોય ભૂંડું થતું હોય તો અનુમાન કરે એનું કેટલું ભૂંડું થાય, સમજાય તમને? વાસ્તવિક
કોઈકના હૃદયની આપણને ખબર પડે કે આના હૃદયમાં આવું જ હાલે છે એવી ખબર પડે તોય જો ભૂંડું થતું હોય, તો જેને આપણે જાણ્યું નથી, સાંભળ્યું નથી ને આપણે અનુમાન કરી લીધું કે આ ભગત ઓલી બાજુથી આવ્યા ને એટલે ચોક્કસ આમ કંઈક દબાવીને આવ્યા, હા શિખંડ જ દબાવીને જતા હશે. અરે ભાઈ હાથ ભાંગી ગયો છે, ફ્રેક્ચર થયું છે, પાટા ઉપર કપડું ઢાંક્યું છે, અનુમાન થઈ જાય. શું થઈ જાય? અનુમાન. આના પરથી કલ્પના કરજો કે આપણે કેટલા અસદ વાસનાના માર્ગે ઘણી વખત ચાલતા હોઈએ છીએ. આપણે તો અનુમાન ઉપરથી સ્ટેટમેન્ટ આપી દઈએ. શાના ઉપરથી? અનુમાન ઉપરથી, કે કયા કારણથી ઓહ એ તો આમ હતું એટલે આમ હતું, ગોઠવી દીધું લો. અને આવું તો સમાજમાં સત્સંગમાં હજારો પ્રકારથી આવે છે, હજારો પ્રકારથી. અનુમાન, માની લો કે કોઈ વખત કંઈક સંતે કોકે હથોડો માર્યો, બરાબર, એને તો હથોડો સહેજ જ માર્યો હતો બધા ઉપર, પણ કોક ભગત ગયા વી કે એમ પકડાયો હોય, એ તો તમને ખબર નથી સ્વામીએ શું કરવા કીધું. એ અહીંયા આવો હું તમને કહું, એને શું કહેવાય? અનુમાન. એને જ ખબર જ નથી કે શા માટે સંતે કીધું, શા માટે ઓલા ભક્તએ કીધું, પણ આવું અનુમાનથી આપણે સમાજમાં ચાલે. તમે તમારા સંસારના વ્યવહારોમાં અનુમાન કરો ને કે લગ્નમાં નહોતા એનું કારણ તમને કહું, તમારે ઘેર નહોતા, એ બધું હાલે, એમાં કંઈ કલ્યાણ બગડતું, પણ સત્સંગમાં અનુમાન ના કરવા. સત્સંગમાં ક્યારેય કોઈ અનુમાનને સ્ટેટમેન્ટ ના આપવા. સત્સંગમાં તો ખબર પડે ને આપણે જોઈ શકતા હોય તોય સમજવાનું કે મારું ભૂંડું થાય એવું છે. જો કેવું થયું પરમ જ્ઞાનાનંદ સ્વામી, પરમ જ્ઞાનાનંદ સ્વામી કીધું સારા ભક્તોનો, પછી ગોપાળાનંદ સ્વામી કે આ તો તમારું ભૂંડું થયું, કારણ કે સારા ભક્તોનો અવગુણ આવશે. કોનો અવગુણ આવશે? તો સારાનો અવગુણ આવે કોઈ દી? બધાય કે દાદા ખાચર પર્વતભાઈ જેવા હોય તો મને ક્યાં વાંધો છે, મને કોઈનો અવગુણ ના. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા હોય તો મને ક્યાં વાંધો છે, મને અવગુણ આવે જ નહીં. અરે ભલા, ગોપાળાનંદ સ્વામી દાદા ખાચર ને મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ જેવા હોય તો એનો અવગુણ લે તો કેટલું ભૂંડું થઈ જાય, એનો તો અવગુણ આવે જ ક્યાંથી. પણ જેમાં અવગુણ દેખાય એવી શક્યતાઓ છે, છતાં પણ એનો અવગુણ ન લેવો, એને જ કહેવાય કે અવગુણ ના લીધો. સમજાય છે? અવગુણ, હું મેં અવગુણ ના લીધો એનો અર્થ શું? મને દેખાયો ખરો પણ મારે લેવાનો નથી. મને દેખાયો, આપણે બુદ્ધિશાળી છીએ, સમાજ વચ્ચે રહેતા હોય તો ખબર તો પડે જ ને, પણ અવગુણ નથી લેતા. જેમ કે દ્રષ્ટાંત તરીકે, દાખલા તરીકે, તમારા ઘરવાળા છે, છે કે નથી બોલો? છે ને? તો ઘણા તો બોલતા જ નથી છે, પણ માનો છે. હવે મને એવું ભાઈ અમારા જેવા હોય તો અહીં આવી જાઓ, પણ છે તો એના દરેક સ્વભાવો શું તમને બધા અનુરૂપ જ છે? બિલકુલ નહીં. તમે એને કોઈ દી કહેતા નહીં હોય, અથવા કંઈ પણ દીધું હશે કે ભાઈ મને આટલું તમારું નથી ગમતું, પણ હવે શું કરીએ, આપણા થઈ ગયા છેડા છેડી, તો શું કરવું? કદાચ કંઈ પણ દીધું હોય ક્યારેક પ્રેમથી, બહુ આમ જ્યારે આમ બહુ આક્રોશમાં ના હોય કા બીજા જોડ, ત્યારે તો પછી એ કહે કે ભાઈ મને આટલું નથી ગમતું, પણ હવે શું કરીએ, પાર પાડવાનો રહ્યું આવે. તો આવું કદાચ થતું હોય, પણ તમે એ એકાબીજાનો અવગુણ જાણો છો, તમને સંપૂર્ણ અમુક સ્વભાવ એના અનુરૂપ છે જ નહીં, છતાં પણ તમે એને કેવી રીતે જોવો છો, કેવી રીતે ચલાવો છો, કેવી રીતનું એની સાથેનો વ્યવહાર કરો છો, બસ આટલો જ વિચાર સત્સંગમાં કરવાનો છે. આટલો જ વિચાર, એટલી જ પ્રથા સત્સંગમાં શીખવાની છે, એટલી જ પ્રથા. કોઈ આપણને કે તમારા ઘરવાળા તો બહુ ગરમ મગજના લાગે, નહીં ઓલે દિવસે એવું બોલી ગયા હતા ના, એ ક્યારેક એવો પાવર એનો આવી જાય, પણ આમ તો બાકી રોટલી ભાખરી તો ટાઈમે એમ છે ને. કોઈ હરિભગતનું કે કોઈ સંતનું ક્યારેક કોઈ સ્ટેટમેન્ટ આમ, ભાઈ આમ તો સ્વામી અથોડો માર લે, પણ આમ તો પાછા આપણને સમજે છે, આપણો મહિમા સમજે છે, હા એવા હાવ નથી કે અથોડા જ માર્યા કરે છે. આમ થોડું કંઈક વાર્તા શીખવું પડે. આપણને સંસારની અંદર બધી જ સમજણ ઓટોમેટિક ક્રિએટ થાય છે, અને સત્સંગની અંદર વારે વારે સમજાવવું પડે કે ભાઈ આટલું સમજો, આટલું કરો, આટલું કરો, બસ આટલું જ કરવાનું છે. અસદ વાસનાને વૃદ્ધિ નહીં પમાડવા માટે સમજના. ગોપાળાન સાહેબ કે તમને સારા હરિભગતનો અવગુણ આવશે, કેમ છે? રજોગુણને યોગે કરીને મલિન ગાંઠ થતા હોય, પણ તમારે મનમાં થશે કે ભક્ત મહારાજ વખાને એવા ભક્ત નથી,
એમ તેનો અવગુણ લઈને તમે પણ એવા થઈ જશો. મહારાજ વખાણ કરશે કે આ ભગત બહુ સારા છે, પણ એમાં જ્યારે રજોગુણનો આવશે ભાવ ત્યારે રજોગુણી થશે થોડા. ત્યારે મહારાજ કહેતા હોય બહુ મોટા ભગતને, તમે આમ કરીને તમારો કેમેરો નાખશો સીધો અંદર, એટલે આને તો સંકલ્પ કામ ક્રોધ ના થાય છે, આનો હારો ભગત. મહારાજ એ ખોદા ગપગોળા જ માર્યા કરે છે. મહારાજનો અભાવ અને ઓલા ભગતનો અભાવ. ચાલો મહારાજે એવું કહ્યું, આપન સર્વ આ સભામાં આપન સર્વેના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાનું પ્રગટિયા કોટી ઇન્દુ છે. આ સભામાં આપણા બધાના તેજોમય તન છે મહારાજ કે, તો હું એ સભામાં બેઠેલા બધામાંથી તેજના ફુવારા નીકળતા હતા એવું હતું ના. અને એ સભામાં મહારાજે કહ્યું આ સભામાં આપણો તેજોમય તન છે, આ સત્સંગ તો અલૌકિક છે, આવું મહારાજે કહ્યું ને ત્યારે સભામાં જીવા ખાચરે બેઠેલા હતા. તો જીવા ખાચર બેઠેલા હતા તો એ અલૌકિક સત્સંગ, રઘુનાથ દાસ જેવા બેઠેલા હોય તો એ અલૌકિક સત્સંગ, હા તો એ અલૌકિક સત્સંગ, કારણ કે ત્યાં મુક્તાનંદ સ્વામી જેવા પણ બેઠેલા હતા, ત્યાં દાદા ખાચર ને પર્વતભાઈ જેવા પણ બેઠેલા હતા, એટલે અલૌકિક સત્સંગ. અલૌકિક સત્સંગ એટલા માટે, સત્સંગની અંદર બધા જ પાર્ટ છે, પડવાના છે, ચડવાના છે, અસદવાસના વૃદ્ધિ પમડાવવાના છે, ઘટાડવાના છે, અહોભાવમાં લઈ જાય એવા છે, લુખ્ખા કર નાખે એવા છે પાર્ટ, બધા જ છે. હમણાં જ હું ઉપર કહેતો હતો, હરિભક્તો બેઠા હતા, મેં કીધું હમણાં જો વ્યવહાર પ્રદાન કરીને તમે વ્યવહારની વાતો ચાલુ કરી દો ને બધી બાજુ પર, એક મહિનામાં મંદિરનું વાતાવરણ બદલાઈ જાય, લુખ્ખા થઈ જાય હૃદયથી બધા, કોઈના કાંઈ ભાવ ના રહે, સહન કરવાની તો તાકાત જ ના રહે. જો વ્યવહારની વાતો હમણાં જેમ જગતમાં ને બીજે કોઈ સત્સંગના કોક જગ્યાઓ એ થતી હોય એવા વ્યવહાર પ્રધાન જો આજે કરી દઈએ ને આ સત્સંગને, લુખ્ખા થઈ જાય હૃદયમાં, હૃદય હાવ લુખ્ખા થઈ જાય, ભાવ કે કાંઈ રહે ને કોઈ દી ભગવાન માટે તો આંસુડું આંખમાંથી પડે જ નહીં એવા થઈ જઈએ. એ કરવું તો બહુ સહેલું છે, એવું થવું તો બહુ સહેલું છે, અસદવાસનાને વૃદ્ધિ પમાડવી એ તો આમ ફટફટ થઈ જાય, એની વાર જ ના લાગે. સદવાસનાની વૃદ્ધિ અઘરી છે. હું ન્યૂન છું બધા મહાન છે, હું ન્યૂન છું બધા મહાન છે, આવો વિચાર, આવો વિચાર. આ સંતો ભક્તો હોય ને અમે બધા ભેગા રહેતા હોય ને તો બધાના અહોભાવ, અમે સંતો ભક્તોને અમે બધા ભેગા રહેતા હોય, બધા મુમુક્ષુ હોય, એકાબીજાના સદગુણોને જાણતા હોય, એકાબીજાનું કંઈક જાણતા હોય, એમાંય કોઈ ઉપદેશક હોય, કોઈ ભગવાનના સંતો થોડા આગળ રહીને કામ કરતા હોય તો એને તો બહુ સ્તુતિ મળે, આજુબાજુના સંતો દ્વારાય મળે, ભક્તો દ્વારાય મળે, બધેથી મળે. ત્યારે અમે એ વિચાર કરીએ કે આનો મહિમાનો દ્રષ્ટિકોણ કેટલો ઊંચો છે, કેટલો ઊંચો છે, કેટલો મોટો છે, કે એને આટલો ભાવ આવી રીતે થાય છે, કેવી કેવો મહિમાની એની અંદર કેવી મહિમાની, આપણા કરતાં તેનો મહિમા વધારે છે. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે આપણા યોગી સ્વામી હતા, અમે ગંગોત્રી યાત્રાએ ગયા હતા અને તરબૂચ એને ઉપાડવાની સેવા સોંપેલી મેં, જમવાની રસોડાની વ્યવસ્થા મને સેવા એ મળેલી, એમાં એ મારી જોડે રહીને કામ કરે, મેં કીધું તમે તરબૂચ લઈને ગંગોત્રીએ પહોંચાડજો. એ લોકો ભૂલી ગયા, ગંગોત્રીએ તમારે જવું હોય ને તો 200-250 કિલોમીટર દૂર મૂકીને પછી ગંગોત્રીમાં જવું પડે સ્નાન કરવા, તો 250 કિલોમીટર એ દૂર, તરબૂચ તો બસમાં, અમે ઠેક ગંગોત્રીના પુલ સુધી પહોંચી ગયા. એને આપણા સરજુ સ્વામી છે અત્યારે, એ બંને પાર્ષદ હતા, એ બે આમ હાલ્યા જાય પાછળ, હું આમ આગળ હાલે જોઉં, તો મને એવું કે લઈ લીધું હશે એ બધાએ હરિભક્તો જોડે, બધા જ પહોંચી ગયેલા, અમે જ છેલ્લા હતા, અમે ઠેક ગંગોત્રીએ પહોંચી ગયા. મેં કીધું, વાસુદેવ ભગત નામ હતું યોગી સ્વામીનું ત્યારે, મેં કીધું ભગત તરબૂચ, ઓહ સ્વામી કે તો ભૂલી ગયા. તો મેં કીધું અહીં તરબૂચ આ રેતીના, મેં કીધું રેતીનો ઉત્સવ કરવાનો છે અહીં આગળ, તરબૂચ તમને કીધું તું 5 વખત મેં કીધું તું યાદ રાખીને લઈ આવો, 5 હરિભગત રોક્યા હતા, હવે મેં કીધું અમને આ બધા સ્નાન કરી લેશે અને ગુરુજી કહેશે તરબૂચ લાવો તો રેતી ધરજો. આટલું મેં કડવી ભાષામાં અને કટાક્ષમાં આટલું ભારે રીતે કીધું તું, સમજ્યા? પછી મને કે સ્વામી પણ ઘણું તરબૂચ તો બધા દૂર પડે અત્યાં, એને તો મને એવી રીતે જ જવાબ આપ્યો. એટલે મેં કીધું લોયાનું ત્રીજું એમ કે છે ભગવાનને ભગવાનના સંતને અર્થે શું થાય ને શું ન થાય. એટલે મેં તો પછી હસતા હસતા લઈ લીધું કે ઓકે કંઈ વાંધો નહીં, આપણે ગુરુજીને કહી દઈશું રેતી ધરાવી દો હાલો. આમ હસતા હસતા પછી આમ નીકળી ગયા, પણ હું તો ભાઈ આમ આગળ હાલવા માંડ્યો મારી મસ્તીમાં. એ લોકો ગાયબ થઈ ગયા, એ 2-3 જણ ગાયબ થઈ ગયા. એ સરજુ સ્વામી અત્યારે છે ને એકબીજા 2-3 ભગત હતા બધા ગયા,
અમે લોકો અભિષેક કરી રહ્યા, બધું થઈ ગયું, બધા સંતોને સ્નાન કરીને બધું થઈ ગયું, ત્યારે એ લોકો તરબૂચ માથે મૂકીને આવ્યા. એ લોકો તરબૂચ માથે મૂકીને આવ્યા, બોલો. હવે એ પ્રસંગને મેં વિચાર્યું કે એને મેં તો મસ્તીમાં કીધું, કટાક્ષમાં કીધું, કેટલું કડવું વચન કીધું. એક બાજુ પર હસવા માટે કીધું, એક બાજુ પર થોડું ભારે કીધું, પણ એને એ બાજુ કશું ધ્યાન ના આપ્યું. એને એક જ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું કે મારી ફરજમાંથી હું ચૂક્યો, મારે આ કરવું. તો હું એવું વિચારું છું આજે પણ એ પ્રસંગને કે હું આવું બોલ્યો અને એ તરબૂત લાવ્યા એટલે હું મહાન નહીં. હું આવું બોલ્યો છતાં પણ એ તરબૂત લઈ આવ્યા, એની સમજણ મારા કરતાં, એ પાર્ષદના કપડામાં હતી ને તો એ મારા કરતાં મને 100 ગણી ને 1000 ગણી એ સમયે લાગેલી ને આજે પણ લાગે છે, આજે પણ લાગે છે, એ સમયે લાગેલી આજે પણ લાગે છે. કે આવું કેવી રીતે થાય, આવી સમજણ કેવી રીતે થાય હંમેશા. અને એ આપણને સુખ બહુ આપે, બહુ સુખ આપે, બહુ જ સુખ આપે. આજે માનો કે આ રસોડું છે, હું ઘણી વખત વારે વારે કહું કે આ રસોડાની અંદર બહેનોએ આવી રીતે સેવા કરતા હતા અને આપણું આવું હતું, આ હતું. એ આપણને સુખ બહુ આપે. કોઈ ભગવાનના ભક્તો અડધી રાત્રે આવીને સેવા કરે છે, મંદિરની અંદર દોડીને આવે છે, કોઈ ગમે ત્યારે ગમે તે જગ્યાએ સેવામાં જવાનું હોય સંતો હારે તરત તૈયાર થઈ જાય છે, કોઈને કે અડધી રાત્રે આ કરવા આવજો તરત એમાં પહોંચે છે. એ વસ્તુઓનો વિચાર કરીને અમે પણ અહોભાવમાં રહીએ છીએ, સાધુ છીએ તો પણ એનો વિચાર કરીને અતિ અહોભાવમાં રહીએ છીએ. એટલે ભક્તિ પ્રધાન હૃદય રહે છે, નહીં તો ન રહે, ન રહે. સામેવાળાની કદાચ અણસમજણ થઈ જાય તો પણ એને અમે બહુ મહાન દ્રષ્ટિએ જોઈએ છીએ, જેનાથી અમારું હૃદય ભક્તિ ભીનું રહેવા તરફ જ જાય. એમ જેટલું આપણે એવું કરીશું કે આપણી અસદવાસનાને તોડીશું, સદવાસનાને વધારશું, એટલો આપણને ફાયદો થશે. પેલા ભગતે જેમ પત્રમાં લખ્યું કે મને મૃત્યુનો ભય ટળી ગયો ને બધું, તમે બધા અક્ષરધામના મુક્તો જેવા સંતો ભક્તો છો, આપણા બધાની અંદર અક્ષરધામના મુક્તપણું કેટલું છે તો હો હોના હૃદયની અંદર આપણે બધા તપાસી લેશું એટલે ખબર પડી જ જશે ને કે આપણે કેવા છીએ. પણ આપણે જે કાંઈ છીએ, આપણે સાધન દશાવાળા છીએ, પણ એ હરિભગતે જો દ્રષ્ટિકોણ સત્સંગની અંદર દિવ્ય રાખ્યો છે તો એને તો મૃત્યુનો ભય ટળી ગયો ને, ફાયદો. શ્રીજી મહારાજનું વચન તો ખોટું નથી ને કે જે અલૌકિક ભાવે વર્તે એને ફળ અલૌકિક મળે, લૌકિક ભાવે વર્તો ફળ લૌકિક મળે. મુક્તાનંદ સ્વામી અલૌકિક ભાવે વર્ત્યા તો એમને ફળ અલૌકિક મળ્યું, રઘુનાથ દાસ લૌકિક ભાવે વર્ત્યો તો એને ફળ લૌકિક મળ્યું. એના એ જ રામાનંદ સ્વામીને, એનો એ જ સત્સંગ, રઘુનાથ દાસે નરક મેળવ્યું અને મુક્તાનંદ સ્વામી સત્સંગની મા તરીકેનું બિરુદ મેળવ્યું. આટલો ફેર, સત્સંગ એક, સદગુરુ એક, બધું એક. તોય એટલે છે ને, સત્સંગની અંદર કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ આમ છે, આ આમ છે, આમ છે એમ નહીં. એનામાં મારા કરતાં શ્રેષ્ઠ શું છે, શ્રેષ્ઠ શું છે એ વિચારો. જેમ કે હું તમને અથોડો મારી દઉં મારવો હોય તો, પણ પછી હું બેઠો શું વિચારું ખબર છે, કે હું આટલો હથોડો મારું છું તો પણ આ એક નજરે આમ બેહે છે આપણી સામે, આપણો હથોડો ખાય છે, એને કદાચ કોઈ જગ્યાએ દુઃખ થતું હશે પણ એને સહન કરીને પણ એ મહિમા અને સેવા એવી ને એવી રાખે છે. તો હું મારે એ વિચારવાનું એકલા બેસીને, અહીં તો જ્યારે જરૂર પડે ત્યારે આપી દઉં, પણ એકલા બેસીને તો એ જ વિચાર કરવાનો હોય. એ ભક્તિ પ્રધાન હૃદય રાખે. આ સત્સંગ એવો છે, કોઈ દિવસ આપણી જાતને આપણે મહાન નહીં માન લેવાની. આપણને 50 જણ આવીને કે તમે મહાન છો, માનો કે અમે ત્યાગી છીએ, અમને કે તમારી અંદર તમે ધર્મ નિયમ વધારે પાડતા હો, ભક્તિ કરતા હો, એને બધાય કે મહાન છો, માની ના લેશો. એટલું જ વિચારો. હું ઘણી વખત કહું છું ને કે એમની દ્રષ્ટિ, એમના ચશ્મા એટલા મોટા છે કે એમને બધું મોટું દેખાય છે. હું એવો મોટો નથી, પણ એનો દ્રષ્ટિકોણ એવો છે કે એને બહુ મોટું દેખાય છે. આવું આવું માનીએ આપણે, નહીં તો આ સત્સંગમાં કેવું થાય, એક જણો દૂધપાક પીરસતો હતો, પછી ખબર નહીં અચાનક દૂધપાકની ડોલ લઈને દોડ્યો, તે કે ગટરમાં ઢોળી દો. એટલે ભાઈ કેમ ગટરમાં ઢોળી દેવો, દૂધપાક આ બધાને પીરસવાનો છે? અરે નહીં, કે અંદર, કે અંદર અંદર માખી પડી છે, અંદર માખી પડી, જીવડું પડ્યું છે. ઓલા કે જીવડું પડ્યું, ઢોળી દીધો કે બધું જીવડું પડ્યું તું? ઓલા કે અડધી ડોલ છે, રહેવા દેતું. તો કે પણ જીવડું પડ્યું છે ભાઈ, એમાં નથી પડ્યું, તારા ચશ્માના કાચ ઉપર છે, એમાં નથી પડ્યું, તારા ચશ્માના કાચ ઉપર છે. એમ અસદવાસના કેવી છે, સામેવાળામાં નથી પડી, એ આપણા વિચારોના કાચ ઉપર પડેલી છે, વિચારોના કાચ ઉપર, સમજ્યા ને, વિચારોના કાચ ઉપર. આજે માની લો કે કોઈને આવું થયું હોય, હમણાં આજે જ થયું હોય અથવા ગયા વીકે જ થયું હોય આવી અસદવાસના,
અને મેં આ વિકે વચન મેં તો સહજ કાઢ્યું હોય પ્રથમનું 28મું, મને તો આમ સહજ થયું કે ચાલો ભાઈ આપણે આ વચનાવત લઈએ, બધાને સમજણ થાય. પણ એને એવી ઘટના ઘટી ગઈ છે કોઈને, તો એને શું થાય કે આ વચનાવત સ્વામીએ કોણ માટે કાઢ્યું છે? મને બધી ખબર છે સ્વામી આ વચનાવત કેમ કહે છે. ભાઈ તને કાંઈ ખબર નથી, તને તારા જીવની ખબર નથી, તું લાંબો છો ટૂંકો છો ગોરો છો એની ખબર નથી, કશી ખબર નથી. પણ જીવ અનુમાનથી માને છે કે મને બધી ખબર છે, એ જ આપણી બુદ્ધિનું પ્રદર્શન છે. મારીને તમારી એવી અસદવાસના ન થાય, બહુ તકેદારી રાખવાની. આવો દિવ્ય સત્સંગ મળ્યો છે એની અંદર સદવાસના વધારીએ. જો ગુરુજી ઘણી વખત કહે છે કોઈનો થોડો વધારે મહિમા સમજાઈ જશે ને તો નુકસાન થશે નહીં, પણ કોઈક જેવો નથી ને આપણે અનુમાન કરીને કાંઈ જો ઊંધું બેહાડી દીધું ને તો 100% આપણા કલ્યાણમાં વિઘન આવશે. મહારાજ કહે છે જમતી વેળાએ વાત ક્યારે કરવી પડે, મને કહો. કેટલી અગત્યની વાત હોય ત્યારે આપણે શું કહીએ, પેલા કે મને જમી લેવા દો ને, અરે ભાઈ બહુ અગત્યનું છે, જમવાનું મૂકો તમે. શ્રીજી મહારાજ એમ કહે છે ભાઈ જમવાનું રહેવા દો, હું પેલા વાત કહું, એ સાંભળો એ વાત કેવી હોય. એટલે આપણા હવના અંતરમાં વિચારો કે આપણે કેટલી વાર આવા સંકલ્પ કર્યા છે કે હું બહુ સમજો છું, મને બધી ખબર પડે છે, મને બધો ખ્યાલ આવી જાય છે, એવું આપણે કેટલી વાર બોલ્યા છીએ, કેટલી વાર આપણા અંતરમાં આવા સંકલ્પો વિચારો કર્યા છે. એટલા આપણે અસદ વાસનાવાળા થયા કહેવાઈએ. પરમ જ્ઞાનાનંદ સ્વામીને કે ભૂંડું થયું, પછી શું થયું કે એક વખત એવું થયું કે મહારાજ સભાની અંદર બોલે કે આ હરિભગત તો અમારા આવા છે ને, આ સ્વામી તો આવા મોટા છે ને, આ બધા મોટા છે. તે પરમ જ્ઞાનાનંદ સ્વામીએ તરત પેલું એક્સરે મશીન હતું એમની પાસે, ફોટો કેમેરો નહોતો. ફોટો કેમેરો કયો ફોટો લે? બહારનો. આ વિડીયો કયો ફોટો લે? બહારનો. પણ એક્સરે કયો ફોટો લે? હવે એ તો એક ભગવાન પાસે હોય ને તો જ ચાલે, અને એક મોટા પુરુષ એક્સરે મશીનને ચાલે, બાકી આપણે કોઈ પાસે આવે તો આપણે તો સહન જ ના કરીએ કે. એટલે પરમ જ્ઞાનાનંદ સ્વામીનું સીધું એક્સરે લે અંદર ગયું, સીધું લેઝર કિરણ લે. મહારાજ આના વખાણ કરે છે, આ ભગત તો આવો છે, આ સ્વામીના વખાણ કરે છે, સ્વામી તો બેઠા બેઠા ખાવાના સંકલ્પ કરે છે. અને પછી ભાઈ 2-3 મહિના 6 મહિના ધંધો થયો સ્વામીથી, 6 મહિના. ચાલો એમને જોયું, એ સાચું જોયું હતું ખોટું જોયું હતું? સાચું જ હતું, જોયું હતું એ સાચું જ જોયું હતું, ખોટું નહોતું જોયું. પણ એના કારણે 6 મહિનામાં તો ભગવાનની મૂર્તિ ધરાવવાની ગઈ. ઉદ્વેગ હૃદયમાં ગોપાળન સ્વામી પાસે જઈને રડે, સ્વામી મને કંઈક આશીર્વાદ આપો, મારે તો મહારાજ હાવ ગયા. ગોપાળન સ્વામી કે મેં તમને કીધું હતું કે આ અંતર્યામીપણું છે ને તમારા માટે સારું નથી, તમારા માટે નથી સારું. મોટા પુરુષો પણ તમને ખબર છે એમની પાસે અંતર્યામીપણું હોય ખરું, પણ વાપરે નહીં, વાપરે નહીં. આપણી ભેળા રે તો એ અંતર્યામીપણું ના વાપરે. ક્યારેક જવલ્લે કોકને થોડુંક જણાવવા પૂરતું, પોતાનું કંઈક થોડું કંઈક ક્યારેક જણાવવું હોય ને તો કોકને ક્યારેક કે કેમ સ્વામી આમ પેલા કાંડા જાલીને કીધું ગુણાધ્યાન સ્વામી, ખબરદાર જો સંકલ્પ કર્યો છે તો આ દેહ તો તારા હારું રાખ્યો છે, એવું ક્યારેક જણાવી દે, ઝબકારો. પેલાને સંકલ્પ થતો હતો, સ્વામીએ કાંડું જાલીને કીધું ખબરદાર જો સંકલ્પ કર્યો છે, આ દેહ તો તારા સારું રાખ્યો છે, દર્શન કર, વાતો સાંભળ, આમ કહી દીધું. એવું ક્યારેક કર દે. બાકી મોટા પુરુષોએ અંતર્યામીપણું નથી વાપરતા. અંતર્યામીપણું વાપરે ને તો આપણને કોઈને પાસે રહેવા જ ના દે, રહેવા જ ના દે, અને રાખી ના શકે. ભગવાને નથી વાપરતા, ભગવાને અંતર્યામીપણું જોઈ રાખે, પણ આપણને બહુ સારા ભગત એમ જ કે, બહુ સારા સાધુ એમ જ કે, તો જ આપણે હાલીએ, તો જ પડીએ નહીં. પરમ જ્ઞાનાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કે હવે તમે મહારાજને જઈને પ્રાર્થના કરો. પરમ જ્ઞાનાનંદ સ્વામીએ 6 મહિના મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અંતર્યામીપણું લઈ લો, ત્યારે ગયું. હવે જેને અંતર્યામીપણું મળ્યું હોય ને બીજાના દોષ જેવા છે એવા વાસ્તવિક પેલામાં પડ્યા છે ને દેખાતા હોય ને ભૂંડું કરે, તો જેને ખાલી અનુમાન કરીને ગોઠવી દેવાનું હોય એની તો શું દશા થાય. આપણે બધા તો અંતર્યામી છીએ નહીં, અનુમાનવાળા છીએ. કેવા છીએ? અનુમાનવાળા, કે બોલ્યા એટલે આમ હોય, એ અહીં બેઠા હતા એટલે આવું હોય. કોઈ સ્ટોર ઉપર જઈને અત્યારે ઊભું રહ્યું, સ્ટોરમાંથી 5 વસ્તુ આજ જતી રહી છે, 5 વસ્તુ સ્ટોરવાળાએ ત્યાંથી કંઈક આમ ઠેકાણે મૂકી છે, કોઈક જગ્યાએ મૂકી દીધી છે. હવે પછી બીજા કોઈ કે ભાઈ ક્યાં કઈ વસ્તુ, કોણ ઊભા હતા, એમને કદાચ લીધું હોય. પણ વિચાર તો આવવો જોઈએ કે એ આટલા 50 વર્ષથી મંદિરમાં આવે છે, એને કોઈ દાડો 5 વસ્તુ એક વસ્તુ લીધી છે ખરી, આપણે સીધું અનુમાન કરી લઈએ કે એમને લીધી હોય. આવી બધી અસદ વાસનાઓ થવાના કારણે સત્સંગમાંથી જીવ પાછો પડે છે. વસોમાં શંકરાનંદ સ્વામીએ નારાયણદાસને કહ્યું કે બેલની પેઠે સૂતો છે,
આ નંદ પંક્તિના સંતો છે. હા સાંભળજો, વસો ગામ છે એમાં શંકરાનંદ સ્વામીએ નારાયણદાસ કરીને સાધુ હતા એમને એમ કીધું, બેલની પેઠે કેમ સૂતો છે? બેલ એટલે આ બધું ભેગારો તો બધું જ ચાલે આવું. તમને એમ થાય, નંદ પંક્તિના સંતોએ આવું કહી દીધું. ભાઈ કહી દીધું, હવે શું કરશો લોકો? આપણે બધા તો આવું જ વિચારીએ, નંદ પંક્તિના સાધુ આવું બોલે? ભાઈ મનુષ્યનો દેહ હોય ત્યારે બધું હોય, એની અંદરથી જ હવડું લે એનું સારું થાય, અવડું લે એનું ભૂંડું થાય. તે સમો રાત્રે શંકરાનંદ સ્વામીને સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા અને કહ્યું, તમે નારાયણદાસને બેલ કીધો તે તમારે બેલ થવું પડશે. બેલ બોલવું હેલું છે પણ બેલ થવું પડશે. શંકરાનંદ સ્વામીએ સવારે દંડવટ કરીને માફી માગી. નારાયણદાસ કે તમારો અપરાધ માફ છે, તમારે બેલ નહીં થવું પડે, મારા ક્ષમા આપશે. નારાયણદાસ ભોળા ભક્ત હતા. બોલો, આવું ભોળા હોય અને બોલી જાય, બરાબર, ભોળા હોય એનું ક્યારેક આપણે અપમાન કરી બેસીએ તો અસદ વાસના વૃદ્ધિ પામી જાય, ઘણી વખત ખ્યાલ ના રહેતો. બંધ્યાના જાડેજા ગરાસિયા મૂળુજીના નાનાભાઈ જેસોજી સાથે ભગવદાનંદ સ્વામીના બેન ફોલીબાના લગ્ન થયા. બંને પછી ગઢડામાં ત્યાગી થયા. જે મૂળ આ જાડેજા ગરાસિયા હતા ને, મૂળજીના નાનાભાઈ જેસોજી એ અને એના ઘરવાળા એ બંને સાંખ્યયોગ વર્તમાન ધારણ કર્યા, બંને સંસાર છોડી દીધો. શ્રીજી મહારાજની સેવા કરતા એમની સેવાથી રાજી થઈને મહારાજે જેસોજીને અલૌકિક ઐશ્વર્ય આપ્યું અને સર્વેના અંતર્યામી કર્યા. બધાના અંતર્યામી જેસોજી થઈ ગયા. 100 કોષ દૂરનું પણ જાણતા, 100 કોષ દૂર શું થાય છે એ જોઈ શકતા, આવા મોટા મહાન બન્યા. પછી શ્રીજી મહારાજ કોઈ સાધુ કે હરિજનના વખાણ કરે કે આ સાધુ હરિજન બહુ સારા, ત્યારે જેસોજી તેમનું અંતર જોઈને દોષ જુએ ને અવગુણ લે કે મહારાજ વખાણ કરે છે પણ આનામાં તો આ દોષ છે. ગુરુજી કે આ અક્ષરધામની સભા છે, અક્ષરધામની સભા છે, એટલે આપણે તરત જ આપણું આમ આ તો ગુરુજી બધો મહિમા સમજાવવા કહી રાખે. સંતો એવું કહે ને કે આ તો અક્ષરધામના બધાય મુક્તો છે. સંતોને છે ને આવી રીતે પંપ મારવાની ટેવ હોય તો પંપ માર્યા કરે, બાકી કાંઈ એવું કંઈ હોય તમને નહીં ખબર. જો એવું હોય તો પેલું ક્યાંથી થાય મને કહો, એવું હોય તો પેલા આવું કેમ કરે બોલો, એવું હોય તો આમ કેમ થાય? એ તો તમે આ સંપ્રદાય સ્થપાયો નહીં, આ પૃથ્વીનું સર્જન થયું તેદીથી મોટા મોટા ઋષિ મુનિઓ થયા ને પછી રામાનંદ સ્વામી જેવા થયા ને પછી ગોપાળાનંદ સ્વામી જેવા રહીને ગયા ને એની અંદર નહીં. શ્રીજી મહારાજ કહે છે, શ્રીજી મહારાજ કહે છે, જેને દેહ મૂકીને પામવા હતા તો દેહ છતાં જ મળ્યા છે. આ સભાને, આ સત્સંગની સભાને હું વૈકુંઠ ગોલોક બદ્રિકાસન ને શ્વેતદીપ કરતા પણ અધિક જાણું છું. તો આપણે એમ જ થાય, ત્યારે હોઈએ તો એમ જ થાય કે મહારાજ શું કરે છે, ખાલી પંપ મારે છે, એમ જ થાય. પણ એવું નથી. એક વસ્તુ યાદ રાખવી, એક સભામાં ખાલી એક ગોપાળાનંદ સ્વામી બેઠા હોય ને, 500 માણસ બેઠા છે, 500 એમાંથી ખાલી એક ગોપાળાનંદ સ્વામી બેઠા હોય ને, 499 રોડાનંદ બેઠા છે, પણ કિંમત કોની? ગોપાળન સ્વામી. એ સભા અક્ષરધામની સભા કહેવાય. કોને લઈને? ગોપાળન સ્વામીને લઈને. એ 499 99 એમાં ગણાય. જેવી રીતે ઘઉં કોઈ લાવે ઇન્ડિયાની અંદર, ઘઉં લાવે તો ઘઉંમાં ભેળા શું આવે? પછી બહેનો વીનતા હોય તો કે હું વીનો છો, તો કે ઘઉં વીનીએ છે. વીનતા હોય શું ખરેખર, પણ આપ બોલે શું કે શું વીનીએ છે? ઘઉં વીનીએ છે. એ વીને છે કાંકરા અને એ બોલે છે કે ઘઉં વીણીએ છે. અને ભાઈ કાંકરા વીણી વીણીને આમ આજુબાજુ નાખે, સમજે, આમ આમ ગમે આમ ફંગોળે તો ચારે બાજુ હાંજ પડે તો કાંકરા કાંકરા થઈ ગયા હોય. અને ઓલા ઘઉં તો ડબ્બામાં ભરી દીધા હોય એટલે જતા રહે, ઊભા થાય ત્યારે ખોળામાંથી ને આજુબાજુમાંથી મળે હું. એમ આપણે બધાએ કહીએ હું સત્સંગ કરવાને છેલ્લો જન્મ કરવા આવ્યા છે, ઘઉં વીણવા આવ્યા છે, પણ અંદરથી ઓલા 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 ઓલું નહીં ખબર તમને, આવું થયું આવું થયું. ભાઈ સારું શું થયું એ તો કહો, આવું થયું એ તો કીધું તમે, પણ સારું શું થયું એ તો કહો, તમને નથી ખબર? હમણાં જોવો ને રસોડામાં પેલી સ્ટીલની પ્લેટ લાવ્યો તો 10 mm આવી ગઈ, 8 mm લાવવાની હતી ના, પણ રસોડું બહુ સરસ થઈ ગયું છે, બહુ સરસ થયું. 10 mm કઈ, 10 mm એ તો ચોટી જશે દિવાલારે. બે રીતની વાત થઈ શકે છે, ખ્યાલ આવ્યો તમને? કઈ વાત કરવી છે એની ઉપર આધાર. આપણા પિનાક ભગત છે ને, તે એક વખત વર્ષો પહેલાં ભગવાનની પ્રદક્ષિણા કરતા હતા. એક ભાઈ કાંડું ઝાલીને પ્રદક્ષિણા મળી ગયા એમને. તમને ખબર છે તો તમે શું સ્વામી જોડે બેહો છો?
તમારે ત્યાં શું થયું તમને નથી ખબર, આવું હતું ને આમ થયું હતું, બરાબર? ભગત મારા પાસે આવ્યા, મને કે સ્વામી મને પ્રદક્ષિણા કરતાં કરતાં આવું થયું. મેં કીધું એમને એવું કહેવાનું કે સ્વામી પાસે અમે સારું જાણવા જઈએ છીએ, નરસું તો આટલો મોટો સત્સંગ છે, કાંઈ ને કાંઈ થતું જ હોય, પણ સારું શું થયું, ચડ્યા કેટલા એ જોવાનું છે, પડ્યા એને જોઈને શું કરવાનું, પડ્યા તો પડ્યા, પણ જે ચડ્યા છે, જેને આજે અલૌકિક ભાવ છે, આજે એક પેલા ભગતનો મેં પત્ર વાંચ્યો, એ પત્રથી બળ મળે, કે કોઈ કદાચ એવું પણ બને કે આપણા લોયાધામ પરિવારનો અભાવ લઈને કોઈ પડી પણ ગયું હોય, એવું પણ બને, કોઈ દૂર પણ જતો રહ્યો હોય, ત્યાગી ગૃહી બેયમાં થાય, તો એવી વાતો સાંભળવાથી બળ મળે, એવી ચર્ચાઓ કરવાથી બળ મળે, કે કોઈ આ પરિવારથી, આ સદગુરુથી, આ મહારાજથી, આ સાધુથી જે ચડી ગયો, જેનો છેલ્લો જન્મ થઈ ગયો, યોગી સ્વામી જેવાના છેલ્લા જન્મને મહારાજની મૂર્તિમાં મસ્ત થઈ ગયા, એની વાતોથી બળ મળે, કે કોઈ ઉતરી ગયો એની વાતોથી બળ મળે. જ્યારે આપણને આપણા માર્ગની જ ખબર ના હોય તો આપણે ભૂલા પડી જઈએ. ઘણી એક વખત પેલું ઘઉં વીણવાનું કહીએ ને વીણી નાખીએ શું, કાંકરા. અને ઘઉંમાં તો એટલું સારું છે કે કાંકરાના આજુબાજુમાં નાખીએ, સત્સંગમાં તો કાંકરા ખિસ્સામાં ભેગા કરે, હૃદયરૂપી ખિસ્સામાં ભેગા કરે બધા કાંકરા. પછી કે મારો છેલ્લો જન્મરૂપી ઘઉં કેમ ના મળ્યા, ક્યાંથી મળે, કારણ કે તે ભેગા શું કર્યા, કાંકરા. મને મૂર્તિનું સુખ કેમ નથી આવતું, મને આમ બધું લુખ્ખું લુખ્ખું કેમ લાગે, લુખ્ખું જ લાગે ને ભલા તે, હૃદયમાં કાંકરા ભર્યા, અસદવાસના ભરી, સદવાસના ભર આ મહારાજ કેવા, આ ભગવાનના સાધુ કેવા, આ ભગવાનના ભક્તો કેવા, અને મૂર્તિ ના દેખાય તો કેજે, થાય જ, એક ને એક બે જેવી વાત છે. મૃત્યુનો ભય ના ટળે તો કેજો, ટળી જ જાય, પણ અસદ વાસનાને ટાળે તો થાય. જેસોજી 100 કોષ દૂરનું જોતા પછી આવું વિચારે કે જેસોજી કે મહારાજ આના વખાણ કરે છે, પણ આનામાં તો આ દોષ છે, તે બધાના અભાવથી અંતઃકરણ કામાદિક વિષયથી મલિન થઈ ગયું. અભાવ આવે ને એટલે અંતઃકરણ કેવું થઈ જાય, મલિન થઈ જાય. તમે વિચારો કે તમે બેઠા બેઠા અનુમાન કરો કે આવું હશે, આવું હશે, અહીંયા આવું થયું, આવું થયું, આવું થયું, માનો કે કરતા, તમે ના જ કરતા હો, તમે ઘઉં વીણવાવાળા છો, પણ માની લો કે ક્યારેક થઈ જાય, ભૂલથી થઈ જાય ને, ભૂલ તો થાય ને ક્યારેક. તમે એકાબીજા અરે કોઈ નેગેટિવ ચર્ચાઓ કરતા હો, આમ થયું, તેમ થયું, ઓલું થયું, ઓલું થયું, બરાબર. અમને કોઈ દિવસ એવું થાય જ નહીં, કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન આવ્યું છે કે આવશે એવું થાય જ નહીં, એનું કારણ શું, એનું કારણ એક જ, કે અમને ખબર હોય કે આટલો મોટો લક્ષાવધિ મનુષ્યોનો સત્સંગ છે ને, ત્યાં થોડી ગટરે હોય, એ અમારા બધું ભેજામ ફિટ હોય, શાસ્ત્રોમાંય લખી છે ને, અત્યારે હોય, વર્તમાન કાળ હોય, ભૂતકાળમાંય હતી, બસ એને આપણે સાઈડ ટ્રેક કરીને, આપણે ગંદુ નહીં થવાનું, આપણે જ્યાં ગંગાનો સરસ કિનારો હોય ત્યાં નહીં લેવાનું, ગંગામાં તો ગટરે છૂટતી હોય, પણ એ જગ્યાએ જઈને નાઈન પછી કે ગંગામાં તો ગટર હતી, ભાઈ ગટર એ તો લોકોએ છોડી છે તો હોય જ ને, પણ તું ગંગાના સારા કિનારે સ્નાન કર, ગંગાનું એ જ પાણી પીને લોકો પવિત્ર થાય છે, ગંગામાં આજે પણ અસ્થિ પધરાવીને લોકો સ્વર્ગમાં જાય છે, એ જ ગંગામાં ગટરનું ભૂંગળું જે આમ છૂટ્યું હોય ને, ન્યા જાય, પછી ન્યા જઈને નાક ધરે, બહુ ગંધાય છે ગંગા, પછી ન્યા જઈને પાછો આચમન કરવા જાય, આ જોવો ને કે ગંગામાં શું નાવાનું આવું છે. તો ગંગાના બીજા કિનારાઓ ઘણા પડ્યા છે, આજનો સાયન્સ પણ એવું કહે છે, ગંગાની અંદર અહીંથી કોઈ ભળ્યું હોય ને, પણ શાસ્ત્રોમાં લખ્યું થોડાક દૂર જઈને તમે ગંગાનું પાણી લેતા, આજે એની અંદર બેક્ટેરિયા નથી હોતો, ગંગાજળ જુઓ કોઈ દી બગડે નહીં, એમાં બેક્ટેરિયા જ નથી હોતો, બીજું કોઈ પણ પાણી બગડે, ગંગાજળ કોઈ દી બગડે નહીં. તો આપણા શાસ્ત્રો એ વર્ષોથી કહે છે, હવે ગટર છોડી એ જોવી છે કે આ શાસ્ત્રો કહે છે એ, અને શાસ્ત્રો કહે છે એવું પાછું સાયન્સ પુરવાર કરે એ જોયો, તો એમાં બેક્ટેરિયા હોતો જ નથી, અમુક કોષ પાણી વહી જાય પછી એ પાણીમાં બેક્ટેરિયા નથી હોતો ગંગાના, આજે પણ એ ચમત્કાર છે. તો કયાને આપણે જોવું છે, ગટરનું ભૂંગળું છૂટ્યું ત્યાં જોવું છે કે ગંગાના સુંદર ઘાટ જોવા છે, સ્નાન કરવું છે, પવિત્ર થવું છે, તો ગંગા તો ગંગા જ છે. એમ સત્સંગ તો અલૌકિક ને દિવ્ય જ છે, સૂર્ય ને ચંદ્ર તપશે ત્યાં સુધી અલૌકિક ને દિવ્ય જ રહેવાનો. મુક્તાનંદ સ્વામી તેદી હતા, આજે પણ મુક્તાનંદ સ્વામી હોય, રઘુનાથ દાસ તેદી હતા, આજે પણ રઘુનાથ દાસ હોય, તેદી જીવા ખાચર હતા, આજે પણ જીવા ખાચર હોય, તેદી બુઢા ધાદલ હતા, આજે પણ બુઢા ધાદલ હોય, તેદી પર્વતભાઈ હતા, આજે પણ પર્વતભાઈ હોય, એનો એ જ સત્સંગ છે. બુઢા ધાદલનો સંગ કરીશું તો બુઢા ધાદલ જેવા થશું, પર્વતભાઈનો સંગ કરીશું તો પર્વતભાઈ જેવા થશું. હવે બુઢો ધાદલ માનો કે આપણે જોયું કે આ બુઢો ધાદલ છે, ઓકે, ખાલી વિવેક એટલો જ, ત્યાંથી ગ્રહણ નથી કરવાનું, ભલે પડ્યો ભાઈ હોય, સત્સંગ છે આવડો મોટો. ઘઉંમાં કાંકરા, કાંકરા કયા ભાવે આવે, ઘઉંના ભાવે જ આવે ને, પણ કાંકરાને ભેગા કરીને વેચવા જાવ તો કઈ આવે કિંમત, ગાર્બેજ થાય. એમ સત્સંગમાં આવી ગયા હોય કાંકરા આવે, મહારાજે હંગર્યા છે ભાઈ,
હંગરે, પછી આપણે એવી આશા રાખીએ ના ઘઉં જ હોવા જોઈએ બધા, ના આપણે ઘઉં છીએ, આપણામાં કેટલા કાંકરા પડે છે, આપણે એવું વિચારીએ કે બીજા દાદા ખચર પર્વતભાઈ થાય પણ આપણે એવા છીએ, આપણી અંદર જ કેટલું પડ્યું છે, આપણે એવી આશા રાખીએ મુક્તાનંદ ગોપાળાનંદ જ મને મળે પણ આપણી અંદર કેટલા કાંકરા પડ્યા છે, જીવને આવો વિચાર હોતો નથી ને બીજું ડાપણ વધારે કરે છે એટલે અસદ વાસના વધે છે. માટે અસદ વાસના આવો દિવ્ય સત્સંગ મળ્યો પછી ના વધે. જેસોજી કહે બધાના અભાવથી અંતકરણ મલિન થઈ ગયું. તમે વિચારો પતિ પત્ની પરનેલા સત્સંગ સંસારનો ત્યાગ કરીને જે ત્યાગી થયા, અંતર મલિન થઈ ગયું. જેસોજીને મહારાજ કહે ઘરે જાઓ, અને એને એમ કીધું મહારાજ મારે લગ્ન કરવા છે, આવે લગ્ન કરવા છે, એટલે પહેલાં તો એમ કીધું મારે ઘરવાળા મને દઈ દો, સાંખ્યોગી થઈ ગયા હતા ને એ તો, એટલે કે મને મારા ઘરવાળા દઈ દો મહારાજ, મારે પાછું ઘેર જવું છે, કંઈ ભગવાન ભજવા કંઈ બધું, આ તો મેં બધું જોઈ લીધું, ભેગો રહ્યો ને બધું જોઈ લીધું, બધા બધી બધી તમે ખાલી ખાલી વાતો કર્યા કરો, આ હારા ના બહુ મોટા, મેં બધું જોઈ લીધું, બધા ભેગા રહ્યો છું, જવા દો. ત્યારે મહારાજ કે જેસોજીને કે તમે એક કામ કરો, તમારે ઘરવાળાને ફૂલીબાને આવવું છે કે નહીં એ તો મારે ફૂલીબાને પૂછવું પડે ને, તમે બે ત્યાગ કર્યો તો. તે શ્રીજી મહારાજે પૂછાવ્યું ફૂલીબા કે મારે ભગવાન ભજવા છે, મારે કંઈ સંસારના કાદવમાં પડવું નથી, એમની પાસે અંતર્યામીપણું નહોતું, આની પાસે આવી ગયું હતું, મારે જ ભગવાન ભજવા છે. જેસોજી કે પરાણે લઈ જઈશ. તમે વિચારો બે જણે જ્યારે ત્યાગ કર્યો છે સંસારનો ત્યારે કેટલી દિવ્ય બુદ્ધિ મહારાજમાં સંતોમાં ભક્તોમાં હશે. બંને જણ ત્યાગી થયા પણ એકની બુદ્ધિ ફરી ગઈ. શાના કારણે ફરી ગઈ? તો કે ભગવાન જેવું ઐશ્વર્ય મળ્યું એટલે ફરી ગઈ. આવી દશા થાય, આ બધા ચમત્કારો છે મોટા. જેસોજી કે પરાણે લઈ જઈશ, ત્યારે કપિલેશ્વરાનંદ સ્વામીના બેન થતા હતા ફૂલીબા પૂર્વાશ્રમના, તે કપિલેશ્વરાનંદ સ્વામી હતા ને એમને ઉઠીને જેસોજીને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા કે જતો રહે અહીંથી, ભગવાન ભજવા દે જેને ભજવા છે. એટલે એમ થયું ફૂલીબાને ભગવાન ભજવા છે, ભજવા છે ને તારે કેમ એને લઈ જવા છે, કાઢી મૂક્યો, કાંડું જાલીને બાવડું જાલીને બહાર મૂક્યા એને, બોલો, કાઢી મૂક્યો સભામાંથી. પછી જેસોજીએ બીજી સ્ત્રીને પરણ્યા અને બે ચાર પુત્રો થયા. સંસાર છોડેલાને કેટલા થયા? બે ચાર પુત્રો થયા. પછી મહારાજ ધામમાં પધાર્યા, પછી પાછા ગઢડામાં પાર્ષદ થયા. મહારાજ જતા રહ્યા ને પછી પાર્ષદ થયા પાછા. આ બધું કરાવે છે કોણ? અસદ વાસના. અને સદવાસના જે છે એ સદવાસના એને કહેવાય કે સત્સંગમાં જેને વધારો થયાનો હોય અને શુભ વાસના વૃદ્ધિ પામે, દિવસે દિવસે સત્સંગી માત્રાનો હૈયામાં ગુનો જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે, બધાને પોતાથી મોટા સમજે. મુક્તાનંદ સ્વામી કેવા હતા? મહારાજે કહ્યું વૌઠાના મેળામાં જાઓ સ્વામી, સ્વામીને કીધું બધાની પૂજા તમે અંગીકાર કરજો, અમારી જગ્યાએ તમે છો, બધાની પૂજા અંગીકાર કરજો. સ્વામીએ બધાની પૂજા અંગીકાર કરતા પહેલા મહારાજને પૂછ્યું, મહારાજ જીવનો તો એવો સ્વભાવ છે કે જે માન જડે એ વાતમાં ઉતરે એટલે માન મળે, મને માન આવે તો શું કરવું? મહારાજ કે બધા સંતો ભક્તોની ચરણરથ લઈને માથે ચડાવજો. અને મુક્તાનંદ સ્વામી બધાની પૂજા થઈ ગઈ ને સ્વામીને માન નહોતું આવ્યું, પણ સ્વામીએ શું કર્યું? બધા સંતો ભક્તોની ચરણરથ લઈને પોતાના માથે ચડાવી. બોલો, આટલા સજાગ સંત, આટલા સજાગ સંત. ગુરુજી જેવા મોટા પુરુષ તમે જો કેટલી વખત કે તમે બધા રાજી રહેજો કે મા બાપ વઢ્યો તમને, અમને સંતોને વઢે ને ક્યારેક કહેવું પડે તો કે મા બાપ તમે બધા રાણીઓ છો મહારાજની, રાજી રહેજો એમ કે. આ તો મારે તમને કહેવાની ફરજ છે, બે શબ્દ કહી દીધા વઢે. અરે કોઈ સાધુને વઢ્યા હોય અને પેલો સાધુ જો રડે, એમની સામે જોયું હોય કે આ સાધુ બહુ દુખાઈ ગયો છે, રાત્રેની પથારીએ જઈને દંડવટ ગુરુજી કરે, એ હૂતો હોય ને ત્યારે એને દંડવટ કરે. મોટા છે ને બહુ નિર્મળ ને બહુ નિર્માની ને બહુ દાસભાવે રહેતા હોય, આટલા મોટા હોય ને તોય, આટલા મોટા હોય ને તોય એવી રીતે રહેતા હોય. અને આપણી અંદર કશોય માલ ના હોય ને તો એ આપણે બધા અનુમાનિત બધા આમથી આમ ને આમથી આમ બુદ્ધિની લડાઈઓ કરતા હોઈએ, એ અસદ વાસના વધે. માટે બુદ્ધિ અનુમાનિત કરીએ, પણ કેવી અનુમાનિત કરીએ કે આવા છે ને બહુ મોટા ભગત હશે, આ અનુમાન એવું કરીએ, આમની અંદર આવા ગુણ છે ને આ તો બહુ મોટા હશે, અક્ષરધામમાંથી આવેલા હશે, આપણને મનુષ્યનું શરીર છે ને ઓળખાતા નથી, બાકી તો આવું હોય જ નહીં. આવા આવા સંકલ્પો કરીએ, આવા અનુમાનો કરીએ, એમાં કદાચ અનુમાન ખોટું હશે ને તો એ શું થઈ જશે? ફાયદો થઈ જશે. અને ખરેખર કોઈક બહુ મહાન હશે ને આપણે કંઈક બીજું સમજી બેસીશું તો આપણો કલ્યાણના માર્ગ રૂન થઈ જશે. માટે ચડવાનો માર્ગ અને પડવાનો માર્ગ મહારાજ કહે છે. મહારાજ કહે છે જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય. કોને? જે બીજાનો ગુણ લે અને પોતાનો અવગુણ લે.
અને જે પોતાનો ગુણ લે ને બીજાનો અવગુણ લે એ જેમ જેમ સત્સંગ કરે ને એમ એમ પાછો પડતો જાય અને જતે દિવસે વિમુખ પણ થઈ શકે છે. માટે મહારાજનું બહુ રૂડું વચનામૃત છે, આપણા કલ્યાણ માટે છે. એટલે બહુ સારી રીતે આને વાંચી વિચારી આપણી અંદર પડેલી અસદવાસનાઓને ઘટાડીએ, સદવાસનાની વૃદ્ધિ કરીએ, ભગવાનના સંતો ભક્તો બધાની અંદરથી દિવ્ય ભાવ કેળવીને એનો બહુ જ ગુણ એકાંતમાં બેસીને આ કામ કરજો. ગુણગ્રાહી વર્ષ ગુરુજીએ આપ્યું છે આ વર્ષે, તો એકાંતમાં બેસી બેસીને આવા કાર્ય કરીએ, લખીએ, નોટબુકમાં લખીએ. જેમ મેં કીધું ને કોઈ હરિભગતે લખ્યું એમ લખો બધાના ગુણ, ગુણ વિચારીને બસ એની અંદર રહીએ ને. આવા મોટાનો યોગ છે. હું ભલે મૂર્તિ નહીં ધારી શકું, અખંડ મૂર્તિ નહીં જોઈ શકું, પણ આવા સંતો ભક્તોના ઘેરામાં પડ્યો છું ને એટલે મારો છેલ્લો જન્મ થઈ જશે. આવા ઘેરામાં છું ને મને કંઈ વાંધો નહીં આવે. અંધકાળે મને આવા ભગવાન આવા સાધુના જ દર્શન થશે. મારા મગજમાં એ જ ગુમરી છે, મને એ જ દર્શન થવાના છે. એવા અહોભાવથી જો રહીએ તો સુખ સુખને સુખ વર્ત્યા કરે એવું મહારાજે આપણા સુખને અર્થે અહીં વાત કરી છે. ઇતિ વચનોત્તમ ગરડા પ્રથમનું 28મું થયું. ઘનશ્યામ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.